अंकलेश्वर औद्योगिक वसाहत में अंडरग्राउंड इलेक्ट्रिफिकेशन की कामगिरी माटे नो खर्च अंगे नो परिपत्र अंकलेश्वर इंडस्ट्रियल एसोसिएशन ना डीजीवीसीएल कमिटी वती बाहर पाड़वामां आवतानी साथे ज विवाद सर्जायो छे। कंपनीओए आ खर्च गैरव्याजबी होवानो आक्षेप करी आ मामले खुलासा मांग्या छे। अंकलेश्वर इंडस्ट्रियल एसोसिएशन ना डीजीवीसीएल कमिटीए अंडरग्राउंड इलेक्ट्रिफिकेशन माटे जाहिर करेल परिपत्र बाद थी एक विवाद सर्जायो छे। प्राप्त मळती विगतो मुजब अंकलेश्वर इंडस्ट्रियल एसोसिएशन ना डीजीवीसीएल कमिटी ना चेयरमैन दिनेशभाई आर पटेल द्वारा एक परिपत्र जाहिर करवामां आव्यो हतो, जेमां जणाववामां आव्यो हतो के अंकलेश्वर औद्योगिक एस्टेट मां छेल्ला घणा समयथी अंडरग्राउंड इलेक्ट्रिफिकेशन नी मांगणी उठी रही हती। त्यारे हवे अंकलेश्वर औद्योगिक विस्तार मां नोटिफाइड एरिया ऑथोरिटी अने डीजीवीसीएल साथे मळीने अंडरग्राउंड इलेक्ट्रिफिकेशन प्रोजेक्ट करवानो करार करवामां आव्यो छे। आ प्रोजेक्ट मां जे ते उद्योगोने अंडरग्राउंड इलेक्ट्रिफिकेशन ना हयात कनेक्शन मुजब किलोवोट दीठ रूपया 1076 प्रमाणे आपवाना रहेशे, जे 3 मासमां पूरा करवाना रहेशे तेवो परिपत्रमां जणाववामां आव्यु हतुं। त्यारे आ परिपत्रना संदर्भमां હવે કનૈયા પ્રીક્રાસ્ટ પ્રાઇવેટ લિમિટેડે AIA ના પ્રમુખ તેમજ DGVCL કમિટીના ચેરમેન ને સંબોધીને પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે AIA દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક લાઇન અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ નોટિફાઈડ અને DGVCL એ નક્કી કર્યું છે। તો આ કામ માત્ર DGVCL નું હોય છે, DGVCL સર્વિસ પ્રોવાઇડર કંપની છે, વીજળી કંપનીઓ દ્વારા વેચાણ થી લેવા આવે છે। તો આમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક લાઇન કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ભરવાનો જણાતો નથી અને નોટિફાઈડ નો આ કામ હોતું નથી, આ કામ માત્ર DGVCL નું હોય છે। વધુમાં તમામ મેમ્બરોની મંજૂરી લીધા વિના 12-12 સીધા નાણાં ભરવાનો પત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે તેવા પ્રશ્ન પણ તેમણે કર્યા છે અને આ મામલે તેમણે શંકા પણ જતાવી છે। વધુમાં તેઓ ઉમેરે છે કે તમે કઈ રીતે DGVCL સાથે એગ્રીમેન્ટ કર્યો છે તેની કોપી પણ વપરાશકર્તાઓને આપવામાં આવે। અગાઉ મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ટોટલ ચાર્જ સરકારે મંજૂર કર્યો હતો, તે બાબતે ક્યારે ક્યારે પત્રો લખાયા છે તેની વિગતો આપવામાં આવે તેમ તેઓએ ઉમેર્યું છે અને તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે DGVCL ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક લાઇન કરવા માટેના નાણાં ભરવા માટે તેઓ તૈયાર નથી। આમ કહીને કનૈયા પ્રીક્રાસ્ટ પ્રાઇવેટ લિમિટેડે આ બાબતે નાણાં ભરવા અસ્વીકાર કરી આ મામલે ખુલાસાઓ માંગ્યા છે। ત્યારે હાલ તો એક કંપનીનો આ પત્ર સામે આવ્યો છે, આવા તો અનેક કંપનીઓના પત્રો ભવિષ્યમાં સામે આવે તો નવાઈ નહીં।